हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग। धोरण 8 चैप्टर 15 कुदरती ઘટનાઓ માં તમારો ટોપિક છે વીજળીના વાહકો। વીજળીના વાહકો એ એવા સાધનો છે જે ઇમારતોને વીજળીની અસરથી બચાવે છે। હવે વાહકો છે એ કયા કયા? મંદ વાહક અને સુવાહકો, આ બંને વાહકો છે એ શું કરે છે? આપણને વીજળીની અસરથી બચાવે છે। હવે બાંધકામ સમયે ઇમારત કરતાં ઊંચો એક ધાતુનો સળિયો દિવાલમાં નાખવામાં આવે છે। સળિયાને એક છેડા હવામાં ખુલ્લો તથા બીજો છેડો ક્યાં ઊંડે દાટવામાં આવે છે, એટલે કે અંદર સ્લેબમાં હોય ત્યાં દાટવામાં આવે છે। આ સળિયો વીજભારને જમીનમાં વહન કરાવવાનો સરળ માર્ગ છે। હવે જમીનમાં વહન કરાવવાનો સરળ માર્ગ કયો છે? તો કે સળિયાને એક સળિયાને છે ને અંદર દાટવાનો તે, અને બીજો ક્યાં બહાર રાખવાનો? તો કે બહાર ખુલ્લો। ઇમારતોમાં બાંધકામ દરમિયાન વપરાયેલા ધાતુના સ્તંભ, વિદ્યુત વાયરો અને પાણીની પાઇપો કંઈક અંશે આપણને બચાવે છે, પણ તેમને ગાજવીજવાળા તોફાન દરમિયાન અડશો નહીં, એટલે કે જ્યારે વીજળી થાય ત્યારે અડવાનું નથી। હવે તમને ભૂકંપ આપેલો છે કે તમે હમણાં જ ગાજવીજ સાથેના તોફાન તથા વીજળી વિશે શીખ્યા, ધોરણ 7માં તમે વાવાઝોડા વિશે શીખ્યા। આ પ્રાકૃતિક ઘટનાઓ મોટા પાયે જાનહાનિ અને સંપત્તિનું નુકસાન કરી શકે છે। હવે ભૂકંપ છે એ શું કરે છે? જાનહાનિ, એટલે કે જે ઢોર છે તે અને માણસ છે તે બધાનું શું કરે છે? નુકસાન કરે છે। હવે નસીબ જોગે કેટલીક અંશે આ ઘટનાઓનું પૂર્વાનુમાન કરી શકાય છે, એટલે કે અગાઉથી કહેવામાં આવે છે। કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથેના તોફાનની ચેતવણી હવામાન ખાતું કરી શકે છે। જો ગાજવીજ સાથે તોફાન થાય તો તેની સાથે વીજળી અને વાવાઝોડું થવાની પૂરી સંભાવના છે, એટલે કે જ્યારે ગાજે છે ત્યારે વીજળી અને વાવાઝોડું થવાની પૂરી સંભાવના છે। માટે આપણને આ ઘટનાથી થતા નુકસાન સામે સલામતીના પગલાં લેવાનો સમય મળે છે। હવે જો કે એક કુદરતી ઘટના એવી પણ છે જેના વિશે ચોકસાઈથી પૂર્વાનુમાન કરવું શક્ય નથી, એટલે કે પહેલાથી જ આપણે અનુમાન કરવું તેવું શક્ય નથી, તે કયું છે? તો કે ભૂકંપ છે। હવે મોટા પાયે જાનહાનિ અને સંપત્તિને નુકસાન કરી શકે છે। ભારતના ઉત્તર કાશ્મીરના ઉરી અને તંગધાર ગામમાં 8 ઓક્ટોબર 2005ના રોજ એક મોટો ભૂકંપ આવેલો। એ પહેલાં 26 જાન્યુઆરી 2001ના રોજ મોટો ભૂકંપ ગુજરાતના ભુજ જિલ્લામાં આવેલો। હવે ક્યાં ક્યાં આવેલો છે તે તમને અહીંયા દર્શાવેલું છે। હવે પ્રવૃત્તિ આપેલી છે 15.5, તમારા માતા પિતાને આ ભૂકંપમાં થયેલી જાનમાલની ખુવારી વિશે પૂછો। તે દિવસોમાં સમાચારપત્રો કે સામયિકો ભૂકંપ દ્વારા થયેલા નુકસાનના થોડા ચિત્રો એકઠા કરો, ભૂકંપ દરમિયાન અને પછી લોકોની વેદના વર્ણવતો ટૂંકો અહેવાલ તૈયાર કરો। હવે ભૂકંપ શું છે, એ આવે ત્યારે શું થાય છે અને તેની અસરોને ઘટાડવા શું કરવું જોઈએ, આ એવા થોડા પ્રશ્નો છે જેની આપણે નીચે ચર્ચા કરીશું। હવે પહેલો પ્રશ્ન છે કે ભૂકંપ શું છે? તો કે પૃથ્વીનું અચાનક હલવું કે ધ્રુજવું એ શું છે? ભૂકંપ છે, જે ખૂબ થોડા સમય સુધી થાય છે અને પૃથ્વીના પેટાળમાં ખૂબ ઊંડે થતા વિક્ષોભને કારણે તે થાય છે। હવે ભૂકંપ આખી પૃથ્વી પર દરેક સમયે થાય છે તેવો નોંધાતા પણ નથી। મોટા ભૂકંપ ખૂબ ઓછી વાર થતા જોવા મળે છે, તેઓ ઇમારત, પુલ, ડેમ તથા મનુષ્યને ખૂબ મોટા પાયે નુકસાન કરે છે, એટલે કોને વધારે નુકસાન થાય છે? તો કે ડેમ અને મકાન હોય છે તેને અને માણસને વધારે નુકસાન કરે છે, તેમાં જાનમાલની મોટી ખુવારી થાય છે, એટલે કે તેનું વધારે મૃત્યુ થાય છે। ભૂકંપને લીધે પૂર, ભૂસ્ખલન, સુનામી થઈ શકે છે। હિન્દ મહાસાગરમાં 26 ડિસેમ્બર 2004નો રોજ ખૂબ મોટી સુનામી આવી હતી, દરિયા કિનારાના તમામ પ્રદેશોને શું થયું હતું? ખૂબ વધારે નુકસાન વેઠવું પડ્યું હતું। ક્યારે આવી હતી? તો કે 26 ડિસેમ્બરના રોજ, અને ક્યાં? તો કે હિન્દ મહાસાગરમાં।